ભાગાકાર કરો અને જવાબ મિશ્ર સંખ્યા સ્વરૂપે લખો. અહીં 3/5 ભાગ્યા 1/5 આપેલ છે. હવે જ્યારે આપણે કોઈ પણ અપૂર્ણાંકોનો ભાગાકાર કરીએ ત્યારે યાદ રાખો કે અપૂર્ણાંક સાથે ભાગાકાર કરવાનો અર્થ છે કે તેના વ્યસ્ત સાથે ગુણાકાર કરવો. માટે આપણે તેને 3/5 ગુણ્યા, અહીં જુઓ કે ભાગાકારની નિશાનીને બદલે ગુણાકારની નિશાની આવશે, અને 1/5 વ્યસ્ત થાય 2/1. આમ 1/5 વડે ભાગાકાર કરવો એ 2/1 સાથે ગુણાકાર કરવા જેવું જ છે. હવે આપણે તેનો સીધો ગુણાકાર કરી શકીએ. 3 × 2 = 6 માટે આપણો નવો અંશ મળે 6, 5 × 1 = 5/5. આમ 3/5 ભાગ્યા 1/5 કિંમત એક અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપે મળી 6/5. પ્રશ્નમાં કહ્યું છે કે જવાબ મિશ્ર સંખ્યા સ્વરૂપે લખો. માટે આ 6 ના 5 ભાગ કરીએ, જોઈએ કે તેમાં 5 કેટલી વખત સમાયેલા છે. તે આપણી મિશ્ર સંખ્યાનો પૂર્ણ ભાગ થશે, અને જે બાકી રહે તે થશે અપૂર્ણાંકનો અંશ. તેના છેદમાં 5 જ રહેશે. તે માટે 6/5 કરીએ. 5 × 1 = 5. 6 માંથી 5 જાય તો 1 વધે, 6 માંથી 5 જાય તો 1 વધે. આમ શેષ મળે 1. તેથી 6/5 = 1 પૂર્ણાંક, એટલે કે 5/5, અને બીજા 1/5. આ જે અંશમાં 1 છે તે અહીં જે શેષ મળી તે દર્શાવે છે. આમ તે થઈ ગયું 3/5 ભાગ્યા 1/5 = 1 પૂર્ણાંક 1/5. હવે આ કઈ રીતે થયું? 1/5 વડે ભાગાકાર કરવો એ 2 સાથે ગુણાકાર કરવા જેવું કેમ છે? 2/1 = 2 પણ કહી શકાય. તે જાણવા માટે એક સરળ ઉદાહરણ જોઈએ, તેનાથી તે વધુ સ્પષ્ટ થશે. તે માટે અહીં 4 વસ્તુ દોરીએ. આ 4 વસ્તુ છે, 1, 2, 3, 4. આમ અહીં 4 વસ્તુ છે, અને જો તેને 2 ભાગમાં વિભાજિત કરવું હોય તો જુઓ કે આ 2નો એક સમૂહ બને અને આ 2નો બીજો સમૂહ કે ભાગ. જુઓ કે કેટલા સમૂહ મળ્યા. 4/2 કરવાથી આપણને 2ના 2 સમૂહ મળ્યા. આમ 4/2 = 2. હવે ફરીથી 4 વસ્તુ લઈએ. 4 વસ્તુઓ. હવે તેને 2 વડે ભાગવાને બદલે તેને 1/5ના સમૂહમાં વિભાજિત કરીએ. તેનો અર્થ છે કે દરેક સમૂહમાં વસ્તુનો 1/2 ભાગ મળશે. આમ આ 1 સમૂહ, આ 2 સમૂહ, આ 3 સમૂહ, આ 4 સમૂહ, આ 5 સમૂહ. આમ આ 1 સમૂહ, આ 2 ભાગ, આ 3 ભાગ, 4, 5, 6 ભાગ, આ 7 અને 8 ભાગ. તમે જોઈ શકો છો કે દરેક સમૂહમાં 1/2 વર્તુળ મળે છે. આમ 1/5ના 8 સમૂહ મળ્યા. જુઓ કે દરેક વસ્તુ 2 ભાગમાં વહેંચાઈ ગઈ. માટે કહી શકાય કે 4 વસ્તુ છે જે દરેક 2 સમૂહ બની ગઈ. માટે આપણને મળ્યા 8 સમૂહ. આમ 1/5 સાથે ભાગાકાર કરવો એ 2 સાથે ગુણાકાર કરવા જેવું જ છે. તમે બીજી સંખ્યાઓ લઈને પણ તેના વિશે વિચારી શકો છો.